नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 ની અંદર વિષય સંસ્કૃત અને તેની અંદર ચેપ્ટર નંબર 7 છે તેનું નામ છે સુભાષિત. સુભાષિત એટલે શું? તો કે સુ એટલે કે સુંદર અથવા સારા વિચારો, કે જે વ્યક્તિ છે એની અંદર કોઈ સારા વિચારો હોય અથવા સારા વિચારોને આપણે પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? તો કે કોઈ બોધ આપેલો હોય અને તે બોધમાંથી આપણે સુંદર વાક્ય વાંચેલું હોય અને તેમાંથી આપણે કંઈક બોધ પ્રાપ્ત થાય અથવા કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય તેને કહેવામાં આવે છે સુભાષિત. એટલે આપણે યાદ રાખવાનું રહેશે કે સુભાષિત એટલે શું? તો કે સારા વચન, સારા વિચારો, સારો કોઈ બોધ કે જ્ઞાન જે પ્રાપ્ત થાય તેને કહેવામાં આવે છે સુભાષિત. તો આ સુભાષિતને આપણે રત્ન તરીકે પણ એક નામ આપવામાં આવ્યું છે કે સુભાષિતને એક રત્ન પણ કહે છે, કે ક્યારેક કોઈ માણસ છે એને એક નાનકડો એવો સુભાષિત દ્વારા એનું આખું જીવન પણ પલટાઈ જતું હોય છે. એટલે કે સુભાષિત છે એક સુંદર વચન દ્વારા માણસ છે એની જિંદગી બદલાઈ શકતી હોય છે. તો અહીંયા પણ એક સરસ મજાના આપણે સુભાષિત આપવામાં આવ્યા છે. તો જોશું પહેલા થોડુંક એનું સમજૂતી જોશું કે તે શું કહેવા માંગે છે. તો કે સુભાષિત એક રત્ન ગણવામાં આવે છે. એક નાનકડો એવો સુભાષિત માણસને ક્યાં સુધી પહોંચાડી શકે છે અને જીવનમાં પરિવર્તન લાવવાનો ખૂબ જ મોટામાં મોટો પ્રયત્ન કરે છે. અને આપણે અહીંયા જે આપવામાં આવ્યા છે ચેપ્ટર નંબર 7 ની અંદર 5 સુભાષિત, એના દ્વારા આપણને સારું એવું જ્ઞાન પ્રાપ્ત થશે. પહેલું છે જે સુભાષિતમાં દાન, સત્ય અને જ્ઞાનની વાત કરવામાં આવી છે. ત્યારબાદ બીજો સુભાષિત છે એમાં કાગડા અને કોયલની વાત દ્વારા આપણને કંઈ અલગ સંદેશો આપવાની વાત કરી છે. ત્રીજાની અંદર મન, વચન અને કર્મ એ સત્ય પુરુષ એક હોવા જોઈએ તેની વાત કરી છે. ત્યારબાદ આવે છે ચોથા નંબરનો જે સુભાષિત, કે માતા પિતા છે તીર્થ સ્વરૂપ છે, એટલે કે પરમાત્મા સ્વરૂપ છે અને ભગવાનનું એક નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ પાંચમો છે કે વિદ્યા ઇચ્છનાર અથવા વિદ્યા મેળવનાર વ્યક્તિ છે એને સુખની ઈચ્છા થવી જોઈએ અને સુખ એને મળવું જોઈએ તેવી વાત અહીંયા કરવામાં આવી છે. તો જોશું અહીંયા પહેલા નામનો જે સુભાષિત છે શું કહેવા માંગે છે. તો કે હસ્તૈષ્ય ભૂષણમ દાનમ, સત્ય કંઠૈષ્ય ભૂષણમ, શ્રોત્રૈષ્ય ભૂષણમ શાસ્ત્ર અને ભૂષણમ ક્રીમ પ્રયોજનમ. પહેલા આપણે થોડાક એના અઘરા શબ્દાર્થ જોશું કે હસ્તૈષ્ય એટલે શું? તો કે હાથ. એને શું કહેવાય છે? હાથ. સ્ય લાગેલો પ્રત્યય છે એટલે એનો મીનિંગ મૂળ થાય છે એટલે હસ્તૈષ્ય. ત્યારબાદ આવશે ભૂષણ. ભૂષણ એટલે કર્મ અથવા આભૂષણ. ત્રીજો પ્રશ્ન છે કંઠૈષ્ય એટલે ગળાનું, સત્ય એટલે સત્ય, શ્રોત્રૈષ્ય એટલે કાનનું, શાસ્ત્ર એટલે જ્ઞાન, ભૂષણમ એટલે ઘણાવણ અને પ્રયોજનમ એટલે હેતુ અથવા પ્રયોજન. હવે એનો આપણે ભાવાર્થ જોશું કે હાથનું ઘરનું દાન છે, ગળાનું ઘરનું સત્ય છે, કાનનું ઘરનું જ્ઞાન છે અને બીજા ઘરણાથી કામના. એટલે કે અહીંયાથી આપણે થોડીક એ સમજૂતી મળે છે કે માણસ પાસે ઘણું બધા ઘરણા હોય છે, પરંતુ તે ઘરણા કરતાં માણસ પાસે સમજ, બુદ્ધિ અને જ્ઞાન હશે તો બીજા કોઈ ઘરણા કરેલા નહીં હશે તો તેની કોઈ કિંમત હોતી નથી. એટલે એવું કહે છે કે હાથનું ઘરનું દાન છે, કે જો આપણને કોઈ વ્યક્તિને જરૂરિયાત છે તો એ વ્યક્તિને તમે દાન કરશો તો તમારું દાન છે એ એળે જશે નહીં. એટલે એ આપણું હાથ છે, એ આપણો પોતાનું મોટું ઘરનું છે, દાન છે. ત્યારબાદ સત્ય, કે માણસ છે એ ગળાની અંદર ઘરણું પહેરે એના કરતાં સત્ય બોલે તો એ મોટામાં મોટું ઘરેલું છે. ત્યારબાદ છે કાર્યનું ઘરણું, કે કાર્યનું ઘરણું દ્વારા આપણને સારું એવું જ્ઞાન અને સમજ પ્રાપ્ત કરી શકીએ છીએ અથવા સાંભળી શકીએ છીએ. તો અહીંયા આ બીજા ઘરના કોઈની જરૂરિયાત નથી એવું અહીંયા આ સુભાષિત દ્વારા આપણને સમજાવે છે. ત્યારબાદ આવશે બીજો સુભાષિત, કે કાકહ કૃષ્ણહ પિકહ કૃષ્ણકો ભીર પિક કાકયો, વસંત સમયે પ્રાતઃ કાકહ કાકહ પિકહ પિકહ. એટલે કે અહીંયા થોડાક શબ્દાર્થ શું શું કહે છે કે કાકહ એટલે કે જે કાગડો છે, કૃષ્ણ એટલે કાળો, પિકહ એટલે કોયલ, પિક કાકયો એટલે કાગડો અને કોયલ બંનેને યોજક શબ્દ દ્વારા જોડવામાં આવ્યા છે. ત્યારબાદ આવશે ક એટલે શું? ભેદ એટલે તફાવત અને બંને વસંત સમય એટલે કે વસંત ઋતુના સમયે. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે એનું ભાષાંતર, કે કાગડો કાળો છે, કોયલ કાળી છે, કોયલ કાગડામાં શું તફાવત છે? કે કાગડો કાળો છે અને કોયલે કાળી છે, પરંતુ બંને વચ્ચે ડિફરન્સ શું છે, શું તફાવત છે? તો વસંત ઋતુનો સમય આવતા કાગડો અને કોયલ, કોયલ કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે.
खबर पड़ी जाए कि हम टूंक समय वरसाद थवानो है कि वसंत ऋतु मौसम हो समय आपने खबर पड़ी जाए कि हम वसंत तो जेवो मन तेवी वाणी जेवी वाणी तेवी एनी क्रिया होय छे मन वचन अने कर्म एक सजन छे एना एक रूप समान होय छे એટલે કે જે સજન માણસ છે અને દુર્જન માં ડિફરન્સ શું છે કે સજન માણસ છે એ સાત હોય છે જ્યારે જીવ્યાત પૂરતું બોલે છે જ્યારે દુર્જન છે તે જ્યારે વાતમાં ન બોલવાનું હોય છતાં પણ બોલ બોલ કરતો હોય છે અને તે જ્ઞાન ઓછું હોય છે જ્યારે સજન માણસ સત્ય હોય છે એટલા માટે શાંત હોય છે અને જે જગ્યાએ બોલવાનું હોય છે તે જગ્યાએ તે બોલે છે એટલે કે માણસનું મન અને વાણી પરથી તેનું વ્યક્તિત્વ કેવું છે તે આપણે ખબર પડી જાય છે ત્યારબાદ આવશે પાંચમો સુભાષિત પાંચમો સુભાષિત આપણને શું શીખવે છે કે સર્વ તીર્થમયી માતા સર્વ દેવમય પિતા માતરમ પિતરમ તસ્માત સર્વ યત્ન પૂજ્યતે એટલે શું કહેવા માંગે છે કે માતા સંગ્રહ તીર્થ સ્વરૂપ છે અને સત્ય છે કે માતા પિતા સિવાય આ દુનિયાની અંદર કોઈ શ્રેષ્ઠ નથી અત્યારે હું મારું કહેવાનું તો એ છે કે સવારે ઉઠીને પહેલા આપણા મમ્મી પપ્પાને પગે લાગવું જોઈએ અને પછી તમે ઈશ્વરને પગે પડશો તો ઈશ્વર નારાજ થશે નહીં કે સર્વશ્રેષ્ઠ આપણા મા બાપ છે મા બાપ છે તો અત્યારે આપણે છે એટલે કે શું કહે છે કે માતા છે સંગ્રહ તીર્થનું સ્વરૂપ છે અને એક કવિ એ પણ કીધું છે કે જ્યાં બધી જગ્યાએ પહોંચી નથી શકતો એટલા માટે માતાનું સર્જન કરેલું છે કે માતા છે એ પૃથ્વીની અંદર જે વ્યક્તિ છે એની બધી પોતાના બાળકોની જવાબદારી સારી રીતે નિભાવી શકશે એટલે શું કહે છે કે માતા છે સંગ્રહ તીર્થનું સ્વરૂપ છે કે કોઈ પણ દુઃખ હોય તેનું સોલ્યુશન માતા પાસે હોય છે પિતા સંગ્રહ દેવોનું સ્વરૂપ છે તેથી પૂરા પ્રયત્નથી માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ ક્યારે પણ એને નિરાશ કરવા જોઈએ નહીં એટલે કે માતા પિતા પ્રત્યે આદર અને સ્નેહ રાખવો જોઈએ ત્યારબાદ આવશે પાંચમો સુભાષિત કે સુખાર્થી ચેતો ત્યજતે વિદ્યા વિદ્યાર્થી ચેતો ત્યજતે સુખમ સુખાર્થી ન પૂરતો વિદ્યા પૂરતો વિદ્યાર્થી ન સુખમ સરસ કીધું છે કે ભાઈ શબ્દાર્થ જશો પેલા કે સુખાર્થી એટલે કે સુખનો ઈચ્છા વાળો ચેત છેદ એટલે કે જુદો પડે છે વિદ્યાવાન એટલે કે વિદ્યા ત્યજતે એટલે કે ત્યાગ કરવો વિદ્યાર્થી એટલે કે જે વિદ્યાર્થી છે તમે જો વિદ્યાર્થી છો એ ઈચ્છા વાળો સુખાર્થી એટલે કે સુખ મેળવનાર આ શ્લોકની અંદર આપણને ભાવાર્થ એ સમજાવે છે કે સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ કે સુખ મેળવવા માટે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ હકીકત છે કે જે સુખ મેળવવા માંગતો હોય તો એને વિદ્યાને ત્યાગ કરવી પડે છે અને જો તે રિયલી લાઈફમાં વિદ્યા પ્રાપ્ત કરવા માંગતો હોય તો તેને સુખને ત્યજી દેવું પડશે સુખને મૂકી અને પોતે વિદ્યા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કઠોર પરિશ્રમ કરવો પડશે સુખની ઈચ્છા વાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છા વાળાને સુખ ક્યાંથી મળે એ પ્રશ્ન છે કે કોઈ માણસ છે એ વિદ્યા મેળવી હશે તો એની જગ્યાએ જે સુખ છે એને થોડી સમય માટે તેને સાઈડમાં રાખવું પડશે અને ત્યારબાદ તેને કઠોર પરિશ્રમ દ્વારા વિદ્યાને પ્રાપ્ત કરી લીધા પછી કોઈ પણ જગ્યાએ તે જશે તો તેને કોઈ પણ કામમાં તે સારી રીતે પાર પાડી શકશે એટલે કે અહીંયા જે સુભાષિત આપણે આપેલા છે પાંચ સુભાષિત એના દ્વારા આપણે ખરેખર સરસ મજાની એક સમજ પડી
કે પહેલા સુભાષિતમાં આપણે સરસ મજાનું કહી દીધું છે કે વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારના ઘરેણાની જરૂર નથી, જેની પાસે સત્ય હશે એનું કંઠ યાની કે ગળું છે એ સત્ય હશે, સત્ય વચન બોલતો હશે, ત્યારબાદ હાથનું ઘરનું જે દાન દેવાની દાનાચાર હશે તો એ વ્યક્તિ છે એ જ્ઞાની કહેવાશે. અને એવી જ રીતે બીજા શ્લોકમાં પણ આપણે સરસ કીધું છે કે કાકહ અને પિકહ કાગડો અને કોયલ બંનેમાં તફાવત એટલા માટે છે કે કોયલનો અવાજ મીઠો છે અને કાગડાનો અવાજ છે એ ઘોઘરો છે, એટલા માટે લોકોને ગમતો નથી. તો એવી રીતે લોકોમાં પ્રિય થવા માટે પણ મન વચન અને વાણી છે એ સ્પષ્ટ બોલવા પડશે. અને ત્રીજા શ્લોકમાં આપણે સરસ મજાનું કહી દીધું છે કે મન અને વાણી જો સ્પષ્ટ હશે તો કોઈ પણ કામ આપણે સારી રીતે કરી શકતું અને તો જ આપણે પુરુષ અથવા સજ્જન કહી શકાશું. આ રીતે આપણે સરસ મજાનું ચોથા શ્લોકમાં કીધું કે માતા અને પિતા છે એ દેવતુલ્ય છે, એટલે ક્યારે પણ એને નિરાશ કરવા જોઈએ નહીં. અને પાંચમા શ્લોકમાં આપણે વિદ્યા મેળવવા માટે કોઈ બીજા પ્રકારના સુખની જરૂરિયાત નથી તો એને આપણે ત્યજવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના સુભાષિત દ્વારા આપણને એક સમજ પડી ગઈ છે કે સુભાષિત એટલે શું, તમે સારા વચન સારા વિચારો અને જેમાંથી કંઈ પ્રાપ્ત થાય એને રત્ન કહેવામાં આવે છે. તો આ સુભાષિત દ્વારા થોડાક આપણે શબ્દાર્થ અઘરા શબ્દ લખાવેલા છે બ્લેક બોર્ડ ઉપર, તે જોશું. શબ્દાર્થ હસ્તશ એટલે કે હાથનું, ભૂષણ એટલે ઘરેણું, કંઠેશ એટલે ગળાનું, સત્યમ એટલે સત્ય, સોત્રશ એટલે કાન, કાકમ એટલે કાગડો, કૃષ્ણ એટલે કાળો, ભેદ એટલે તફાવત, પિક એટલે કોયલ, યથા એટલે જેવું, તસ્માન એટલે તેથી, અને ત્યજતે એટલે કે ત્યાગ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના સુભાષિત છે જે ચેપ્ટર નંબર 7 પર તમને સમજાઈ ગયા હશે. તો એક વખત તમે પણ તમારી રીતે એક વખત વિડીયો જોઈ અને રીડ કરી રાખજો. અસ્તુ.